जी मारू नाम बिपिन कनुभाई परमार उमर वर्साइट व्यवसाय एंजीनियर छू रिटायर थे पची हाल कड़थिया इंजीनियरिंग कंस्ट्रक्शन कंपनी में लाइजन ऑफिसर तरीके जॉब करू छू आश्रे 11 महीना पहला मने एक साथ 3-4 डिसीज सेवा डिटेक्ट थया था एम नी पेन घणू रहेतु हतुं एटला आर्थराइटिस हतो अस्थमा हतो जेथी श्वास लेवानी तकलीफ थाय वेट तो मारू वजन 115 हतुं ज अने प्रोस्टेट पण डिटेक्ट थयुं हतुं અને ટ્યુબરક્લોસિસ પણ. હવે આવા સંજોગોમાં આગળની જિંદગી ઘણી બધી અઘરી બની જાય એવું લાગતું હતું. એવા સંજોગોમાં રાજેશભાઈ પટેલ સાહેબનો સંપર્ક થયો અને એમની એક બે શિબિર ભરી. એમની જે એનડીએસની પદ્ધતિ છે પૂરેપૂરી નવી ભોજન પ્રથા એને મેં મારી રીતે અપનાવી લીધી અને 2 જ મહિનાની અંદર ફક્ત એટલા સારા મને રિઝલ્ટ મળ્યા જેના કારણે મારી આગળની 4 ધામ યાત્રા પણ આજ પ્રથાના કારણે હું કરી શક્યો. હમણાં છેલ્લે 13/3/20 માર્ચમાં હું જાતે પોતે નીચેથી કટરાથી વૈષ્ણોદેવીની યાત્રા પણ કરીને પાછો આવ્યો. એટલે અદ્ભુત વસ્તુ સાચું સોનું એના માટે કોઈ પણ જાતનો ડાઉટ કર્યા વિના પૂરેપૂરી સિદ્ધતથી આ વસ્તુ કરવા જેવી છે એના દરેકને ફાયદા મળશે. મારા પરિવારમાં મારા વાઇફનો પણ ઢીંચણનો જે દુખાવો હતો એમણે B12 કે જે કંઈ એનો B12ની ખામી ડોક્ટરે કહીને એને 20-25 ઇન્જેક્શનો લેવાના કહ્યા. ઇન્જેક્શનો દવા લેતા એના દુખાવામાં વધારો થયો. 2-3 મહિના મેં જ્યારે આ પ્રયોગ કર્યો ઘરમાં ત્યારે કોઈને જાણ નહોતી. પછી એ લોકોએ આ પ્રથા અપનાવી તો છેલ્લા 6-1 મહિનાથી એમને પણ ઘણો ફાયદો છે. દુખાવા બધા જ મટી ગયા છે. ઘરમાં 8-10 હજારની મહિને દવા આવતી હતી એ બધું બંધ થયું છે. નાની બેબીને ઢીંચણથી નીચેના ભાગમાં એક એવા પ્રકારનો ડિસીઝ હતો કે વર્લ્ડમાં 4-5 લાખ માણસ એકને થાય જેમાં ટીશ્યુ અંદર તૂટી જવાના કારણે લોહીના લાલ ચકામાં થઈ જતા અને એને મટવામાં પણ વાળા લગતા એ કાળા ડાઘામાં પરિવર્તન થતા. એટલે દીકરી માટે આમે થોડી તકલીફવાળી વાત હતી. અમદાવાદ જેવા શહેરના સારામાં સારા ડૉક્ટરને બતાવવા છતાં ચામડીના કોઈ ડૉક્ટરોએ એની કારણ કે વર્લ્ડમાં એની કોઈ દવા જ નથી એ વાત નક્કી થઈ ગઈ હતી. એટલે દીકરી પણ નિરાશ થાય, મા બાપ તરીકે અમે નિરાશ થયા. પણ એણે આ પ્રથા અપનાવી બધી જ પ્રકારનું એણે સમજી લીધું વ્યવસ્થિત અને એણે કર્યું. 1 જ મહિનામાં એના સારામાં સારું રિઝલ્ટ મળ્યું. આજે એના ચહેરાની ચામડી છે એ જ એના પગની ચામડી છે. એક પણ જગ્યાએ કોઈ ચકામું, જૂના ચકામાં જે હતા લાલ અથવા તો કાળા એ પણ નીકળી ગયા અને તારા ઘરમાં એકદમ બહુ જ પ્લીઝન્ટ વાતાવરણ છે. આજે 11 મહિને ફરી રાજેશભાઈ સાહેબને મેં શિબિરમાં સાંભળ્યા હતા. આજે રૂબરૂ ફરી મુલાકાત કરવા આવ્યો છું. મારો મોબાઈલ નંબર 99-09-57-821 છે. ખૂબ આભાર, થેન્ક યુ.